નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત એકમ નંબર ચાર બાદ બાકી બાલમિત્રો આપણે ગયા વિડીયોમાં એકમ નંબર ત્રણ સરવાળાએ પૂરું કર્યું આપણે આખા એકમમાં સમજ્યા કે સરવાળા એટલે શું તો કે કોઈ પણ આપણી પાસે વસ્તુ હોય અને એમાં બીજી વસ્તુ ઉમેરીએ અને ભેગી કરીએ એને સરવાળો કહેવામાં આવે છે આજે આપણે બાદ બાકી શીખીશું બાલ મિત્રો આપણે ગણિત ગમતમાં પાના નંબર એકસઠ ઉપર એકમ નંબર ચાર બાદ બાકી આપેલું છે બાલમિત્રો તમે પણ તમારી પુસ્તક ખોલો અને પાના નંબર એકસઠ ઉપર જુઓ અને હું સમજાવું છું તે સમજો બાલ મિત્રો ઉપર સૂચના આપી છે કે લઈ લો હવે આપણે આમાં સમજવાનું છે બાદ બાકી તો બાદબાકી કેવી રીતે સમજવાની છે કે તો આપણી પાસે ચાર ચોકલેટ હોય અને આપણા મમ્મી કે ભાઈને બે ચોકલેટ આપી દે આપણે એને બે ચોકલેટ આપી દઈએ આપણી પાસે કેટલી વધે બે તો આપણે ચારમાંથી બે કાઢી તો બે વધી એટલે આપણે આ ચિત્ર દ્વારા બધી જ બાદબાકી સમજવાની છે ચાલો સમજીએ હવે એક છોકરીનું ચિત્ર આપવામાં આવ્યું છે એમાં એની પાસે કેટલા ફૂલ છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ એમાંથી એના ભાઈને કેટલા ફૂલ આપી છે કે બે પાંચમાંથી બેને આપી દે છે પાંચમાંથી એને લઈ લીધા તો કેટલા વધ્યા તો કે ત્રણ વધ્યા જુઓ છેલ્લા ચિત્રમાં એક બે અને ત્રણ ફૂલ છે એની નીચે બાલ આપણને પાંદડાનું ચિત્ર આપ્યું છે ચાલો ગણીએ કેટલા છે એક બે ત્રણ અને ચાર હવે ચાર પાંદડા છે એમાંથી બે પાંદડા લઈ લેવાના છે તો કેટલા વધશે બાલ મિત્રો તો કે એક અને બે આપણે જવાબમાં લખીશું બ ગડે બે ચાર પાંદડા છે એમાંથી બે લઈ લીધા તો કેટલા વધ્યા તો કે બે વધ્યા નીચે બાલમિત્રો પતંગિયાનું ને ફૂલનું ચિત્ર છે એ બધાથીને કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર નીચેના ખાનામાં લખીશું ચો ગડે ચાર બાજુમાં કેટલા લઈ લીધા તો કે ફૂલ એક લઈ લીધું તો શું વધ્યું તો કે ત્રણ પતંગિયા વધ્યા આમાં ભૂલ થઈ અહીંયા એક ફૂલ આપેલું છે બાલમિત્રો આપણે જવાબમાં લખવાનું છે ત્રણ ચાર વસ્તુ છે એમાંથી એક ફૂલ લઈ લીધું તો કેટલા વધ્યા ત્રણ વધ્યા હવે નીચે બાલમિત્રો એક છોકરાના હાથમાં ત્રણ પેન્સિલ છે હવે એક એમાંથી પેન્સિલ એની બેનને આપી દે છે પહેલાં ખાનામાં ત્રણ લખીએ બીજા ખાનામાં એક લખીએ અને છેલ્લે કેટલી વધશે તો છોકરાના હાથમાં છે એક અને બે પેન્સિલ તો કે ત્રણ પેન્સિલ હતી એક લઈ દીધી લઈ લીધી એમાંથી તો કેટલી વધી તો કે બે વધી આગળ બાલ મિત્રો પાના નંબર બાસઠ ઉપર પણ આપણે ચિત્ર દ્વારા બાદ બાકી જ સમજવાની છે જો બાલ મિત્રો માટીના કુંજા છે એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા લખ્યું છે છ અને આ ઓછાની નિશાની છે વત્તાની નિશાની સરવાળાની કેવી હતી વચ્ચે એક લીટો આવે એટલે વત્તાથી જાય આ ઓછાની નિશાની છે એમાંથી ભાઈ ચાર માટીના જગ છે તો ફૂટી ગયા હવે કેટલા વચ્ચે છ માંથી ચાર જશે એટલે છેલ્લે ચોર કેટલા છે એક અને બે છ માંથી ચાર ફૂટી ગયા એટલે બે જગ વધ્યા એની નીચે બાલ મિત્રો દેડકા આપેલા છે કેટલા છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ દેટકા છે હવે એ પાંચ દેટકા છે એમાંથી બે દેટકા છે એ પાણીમાં તારે છે તો કેટલા વધશે તો કે એક બે ને ત્રણ જવાબમાં લખીશું આપણે ત્ર ગણે ત્રણ એની નીચે બાલમિત્રો એક ડાળી આપવામાં આવી છે એમાં કેટલા પાંદડા છે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ પાંદડા છે એમાંથી ચાર પાંદડા છે એ ખરી જાય છે બાલમિત્રો કેટલા વધશે ચાલો છેલ્લી ડાળીમાં ગણીએ એક બે ત્રણ ચાર ને પાંચ નવ પાંદડા હતા પાંદડા ખરી ગયા બરાબર કેટલા વધ્યા તો કે પાંચ અડે પાંચ એની નીચે એક ટોપલીમાં પાંચ કેરી છે એમાંથી છોકરી બેઠી બેઠી એક કેરી ખાવા માટે લઈ લે છે તો છેલ્લી ટોપલીમાં કેટલી કેરી વધશે તો કે એક બે ત્રણ અને ચાર પાંચ ઓછા એક બરાબર ચાર કેટલી વધી તો કે ચાર આગળ બાલ મિત્રો પાના નંબર ત્રેસઠ ઉપર પણ આપણે બાદ બાકી એ ચિત્ર દ્વારા જ સમજવાની છે ત્રણ કાચના ગ્લાસ આપ્યા છે એ ત્રણ કાચના ગ્લાસ એ ત્રણે ત્રણ ફૂટી જાય છે હવે ત્રણ કાચના ગ્લાસ હોય ને ત્રણે ત્રણ ફૂટી જાય તો આપણી પાસે કાંઈ પણ વધે નહીં અને કાંઈ પણ વધે નહીં આ શું આવે તો કે શૂન્ય તો આપણે જવાબમાં લખીશું શૂન્ય એની નીચે બાલમિત્રો જમરૂખ આપ્યા છે તો કેટલા છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપણે ખાનામાં લખ્યા સાત અડે સાત હવે એની બાજુમાં છે એ ચાર લઈ લે છે કેટલા છે હાથમાં તો કે એક બે ત્રણ ચાર એ લઈ લે છે પાછળ કેટલા વધ્યા તો કે એક બે ને ત્રણ સાત જમરૂખ છે એમાંથી ચાર લઈ લેવાના છે તો કેટલા વધ્યા તો કે ત્રણ વધ્યા એની નીચે બાલમિત્રો સફરજનનું ચિત્ર છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ પહેલાં ખાનામાં છ લખીશું બીજા ખાનામાં કેટલા લઈ લીધા તો કે એક બે ત્રણ ચાર બીજા ખાનામાં ચાર લખીશું અને છેલ્લે છેલ્લે કેટલા વધ્યા તો કે એક અને બે છેલ્લા ખાનામાં બે લખીશું છ સફરજન છે એમાંથી ચાર સફરજન લઈ લીધા છે એમાંથી કેટલા વધે છે તો બે સફરજન વધે છે એની નીચે બાલ મિત્રો આપણને ફૂલનું ચિત્ર આપવામાં આવ્યું છે એમાં કુંડામાં કેટલા ફૂલ છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ફૂલ છે એમાંથી સાતે સાત ફૂલ લઈ લે છે તો કુંડામાં એક પણ ફૂલ વધતું નથી એટલે જવાબમાં આવશે શૂન્ય બાલ મિત્રો આગળ બાલ મિત્રો આપણે એ પણ ચિત્ર દ્વારા સમજવાનું છે ત્રણ ગાય છે હવે એક ગાય છે આ બાજુ ચાલવા મળે છે અને બીજી બે ગાય ઓલી બાજુ ત્રણમાંથી એક જાય એટલે કેટલા વધ્યા તો કે બે વધ્યા નીચે પુસ્તક છે કેટલી છે એક બે ત્રણ અને ચાર પહેલા ચોરસમાં ચાર લખીશું કેટલી લઈ લીધી તો કે એક બે ને ત્રણ બીજા ચોરસમાં ત્રણ લખીશું તો વધે કેટલી તો કે એક છેલ્લા ચોરસમાં એક લખીશું ચાર પુસ્તક છે એમાંથી ત્રણ આપી દઈએ તો વધે કેટલી તો કે એક એની નીચે બાલમિત્રો ટમેટાનું ચિત્ર આપ્યું છે તો ટમેટા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ટમેટા આપણે કોઈને આપવા નથી હાથ તો ખાલી છે તો ચાર ના ચાર રહેશે એની નીચે બાલમિત્રો રીલ છે ત્રણ છે એમાંથી બે આપી દીધી છે તો પેલા ખાનામાં ત્રણ લખીશું બીજા ખાનામાં બે લખીશું વચ્ચે કેટલી તો એક તો છેલ્લા ખાનામાં એક લખીશું આગળ બાલ મિત્રો આપણને પાના નંબર પાસઠ ઉપર પણ બાદબાકી સમજાવી છે ઊભા અને આડ આડી બાદબાકી બે આપેલી છે આપણે બેય સમજીએ પેલા કેટલા મીંડા છે તો કે પાંચ મીંડા છે એમાંથી કેટલા ચાર કાઢવાના છે તો કે ચોગડે ચાર તો હવે જો ચોકડી મારી એક બે ત્રણ ચાર કાઢી નાખ્યા છેલ્લે કેટલા મીંડા વિધ્યા તો કે એક એવી ઊભી જ બાળવા બાદ બાકી આપી છે પાંચમાંથી પાંચમાંથી ચાર જાય તો કેટલા વધે તો જવાબમાં લખીશું એક ગળે એક આપણને આ બતાવવામાં આવ્યું છે હવે આપણે જવાબ લખવાના છે પહેલાં છ મીંડા આપ્યા છે છમાંથી કેટલા કાઢવાના છે તો કે બે તો કે બે ઉપર ચોકડી મારી કેટલા વધે તો કે એક બે ત્રણ ચાર ચોરસમાં આપણે લખીશું ચાર અને બાજુમાં ઊભીમાં પણ લખીશું છ માંથી બે જાય તો જવાબમાં લખીશું છ ગળે ચાર હવે એની નીચે બાલમિત્રો આપણને નવ મીંડા આપ્યા છે નવમાંથી આપણે કેટલા કાઢવાના છે તો કે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ઉપર ચોકડી મારી દીધી વજા કેટલા તો કે એક બે ત્રણ અને ચાર જવાબમાં લખીશું છ ગળે ચાર એની બાજુમાં ઊભી બાદ બાકી છે નવ ઓછા પાંચ તો કેટલા વધ્યા તો કે ચાર પછી બાલમિત્રો ચાર મીંડા આપ્યા છે અને ચારમાંથી સંખ્યાએ ચાર આપી છે એમાંથી કેટલા કાઢવાના છે ચાર ચારમાંથી ચાર ચાર મીંડા કાઢી નાખીએ જવાબમાં આવશે શૂન્ય ઉભી બાદ બાકીમાં પછી પણ ચારમાંથી ચાર જાય એટલે શૂન્ય જવાબ આવશે એની નીચે બાલમિત્ર આપણને આઠ મીંડા આપ્યા છે જો સંખ્યા લખી છે આઠમાંથી કેટલા કાઢવાના છે તો કે ત્રણ તો ત્રણ મીંડા ઉપર આપણે ચોકડી મારી વધ્યા કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ જવાબ જવાબમાં લખીશું પાંચ અડે પાંચ એની બાજુમાં ઊભી બાદ બાકીમાં આઠ ઓછા ત્રણ કેટલા વધ્યા તો કે આઠમાંથી ત્રણ જાય એટલે પાંચ વધે પાંચ અડે પાંચ મિત્રો આપણે પાના નંબર પાસઠ સુધી બાદ બાકી સમજ્યા આવતું અડધું છે એક અમે આવતા વિડીયોમાં સમજીશું આપણો વિડીયો એ આપણે પૂરો કરીએ છીએ કેમ બાલમિત્રો મજા આવીને બાલમિત્રો આમાં જે પણ મેં પૂરાયું છે એ તમારે પણ પાના નંબર પાસઠ સુધી પુસ્તકમાં પૂરી નાખવાનું છે અને સમજવાનું છે કેમ બાલ મિત્રો મજા આવીને આવજો બાલમિત્રો